જમણ છો ને આજે આપણે એક જુલકનું ગાઈશું ગોકુળ જેનું ગામ છે રંગ જેનું સામ છે બંસરી બજાવે છે એ તો કારો કનૈયો છે એ તો કારો કનૈયો છે ચાલો બાળકો હવે એક જુલકનું ગાઈ લીધું હવે આપણે આજે ગણિતમાં કંઈક નવું શીખીશું આગળ તમે 1 થી 10 અંક શીખી ગયા ને તમને 1 થી 10 અંક આવડી ગયા હશે આવડી ગયા ને બધાને ઓળખતા અને લખતા તો ચાલો આજે આપણે ક્રમિક સંખ્યાઓ વિશે શીખીશું જુઓ આ છે સંખ્યા રેખા શું છે સંખ્યા રેખા એની ઉપર ક્રમમાં સંખ્યાઓ આવી છે અલગ જો ધારો કે કોઈ પણ સંખ્યાઓ હોય એ ક્રમમાં હોય છે અને કક્કો લખો હોય તો તે પણ ક્રમમાં જ હોય ક ખ ગ એવી રીતે ક્રમમાં જ આવે એવી સંખ્યાઓ પણ સંખ્યા રેખા ઉપર ક્રમમાં હોય છે જુઓ સૌ પ્રથમ છે શૂન્ય આ છે સંખ્યા રેખા એમાં સૌ પ્રથમ શું છે શૂન્ય શૂન્ય પછી શું આવે એક શું આવે એક પછી શું આવે બે આ ક્રમમાં થયો ને શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ છે ક્રમિક સંખ્યાઓ તો ચાલો તમારી ચોપડીઓમાં પણ ક્રમિક સંખ્યાઓ વિશે આપ્યું છે જુઓ જો બાળકો અહીં સંખ્યા રેખાઓ લખી સંખ્યા રેખા પૂરી કરો એમ કીધું છે શું કીધું છે આ સંખ્યા રેખાઓ આપી છે અને ખાલી ખાના બોક્સ આપ્યા છે એ બોક્સમાં આપણે સંખ્યાઓ લખીને સંખ્યા રેખા પૂરી કરવાની છે તો પહેલામાં શું આવશે શૂન્ય શું આવશે શૂન્ય પછી શું આવશે એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ રીતે સંખ્યાઓ ક્રમમાં હોય છે સંખ્યા રેખા પર જો આમાં શું કીધું છે મોટી પરોવી માળા બનાવો અહીં માળા આપી છે એમાં તમારે 1 થી 10 અંકની માળા બનાવવાની છે અને અંક લખવાના છે અને એમાં રંગ પણ પૂરવાના છે તો જુઓ પહેલાં 1 આપ્યો છે પછી આપણે અહીં 2 લખીશું કેટલા 2 પછી 3 પછી કેટલા આવશે બાળકો 4 કેટલા 4 પછી અહીં 5 આવશે 5 પછી કેટલા આવશે 6 પછી 7 7 પછી 8 અને 8 પછી આવશે 9 જુઓ અને 10 તો આપ્યા જ છે આ રીતે તમારે મોટી પરોવી મારા બનાવવાની પછી એમાં જો શું કીધું છે જે અંક લખ્યા હોય એ પ્રમાણે કલર પૂરવાનો તો અહીંયા 2 છે એમાં આ કલર છે તો આપણે અહીં આ કલર પૂરીશું પછી 3માં કયો છે ગ્રીન તો આપણે અહીં ગ્રીન કલર પૂરીશું જુઓ પછી 4માં કયો છે ઓરેન્જ તો આપણે અહીં ઓરેન્જ કલર પૂરીશું પછી આવશે બ્લુ વાદળી રંગ 5માં અને ત્યાર પછી આવશે 6માં ગ્રીન આ રીતે તમારે મોટી પરોવી અંદર ગોળ કરવાના અને અંક લખવાના અંક લખાઈ જાય પછી કલર પૂરવાનો છે આ તમારું હોમવર્ક છે આ રીતે તમારે કરવાનું થઈ ગયું ને જો મારા બની ગઈ
કલર પુરાઈ ગયો ને. હવે આવશે બાજુના પેજ પર. બાજુના પેજ પર શું કીધું છે કે 1 થી 9 સંખ્યાઓને ક્રમમાં જોડો. શું કીધું છે? આ ચિત્ર આપ્યું છે એ તબક્કા આપ્યા છે અને ક્રમ લખ્યા છે. એક તબક્કા આપણે ક્રમમાં જોડવાના છે. તો પહેલા 1 અને 2ને આપણે અહીંથી જોડીશું, પછી 2 અને 3ને જોડીશું, 3 અને 4ને જોડીશું. કંઈક ચિત્ર બને છે ને? 4 અને 5ને જોડીશું. 5 અને 6ને જોડીશું, 6 અને 7ને જોડીશું, 7 અને 8ને જોડીશું, 8 અને 9ને જોડીશું. આ શેનું ચિત્ર બન્યું? ગાડી. હવે નીચે પણ એ જ રીતે આપણે અંકને જોડવાના છે. 1 2 આ ઊંધી રીતે આપ્યા છે, ઊંધી ગણતરીની રીતે. 3 4 4 5 5 પછી 5 અને 6 આ રીતે તમારે ટપકા જોડવાના અને ચિત્ર પૂરું કરવાનું છે. આ તમારું આજનું હોમવર્ક છે. હવે આપણે કંઈક બીજી ચોપડીમાં પણ કરીશું. જુઓ બાળકો, આપણે આ તબક્કા જોયડા ને અને ચિત્ર બન્યું ને ગાડીનું બંનેમાં. હવે એમાં તમારે રંગ પૂરવાનો છે. તમને જે ગમે એ મનપસંદ રંગ પૂરજો. બંને ચિત્રમાં રંગ પૂરવાનો છે. આ તમારું હોમવર્ક છે. આ રીતે તમે કોઈ પણ ચિત્રમાં કોઈ પણ રંગ તમને ગમે એ રંગ તમે આખા ચિત્રમાં પૂરી શકો છો. હવે જુઓ, આ તમારી બીજી ચોપડી પણ છે ને, એમાં પણ આપણે હોમવર્ક કરવું જોઈએ પડે ને. જુઓ, આ શું છે? 11. શું છે? 11. 1 થી 10 અંક શીખી ગયા ને, 10 પછી શું આવે? 11. બંને 1 11. તો આમાં જુઓ, આ માળા આપી છે એમાં મોટી આપ્યા છે. કેટલા છે આપણે ગણીએ? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 થયા ને. આમાં તમારે કેવી રીતે લખવાનું છે તો તમને ખબર જ છે. અહીંથી અહીં સુધી 1 ખાનું છોડીને લખવાનું હોય છે અને બાજુના પેજ પર પણ એ રીતે લખવાનું હોય છે. હવે આ જુઓ, આમાં શું કરવાનું છે? દોરો, ગણો અને લખો. આ તમારે મીંડા અહીં દોડવાના. આમ મીંડા ગણતા જવાનું અને દોડતા જવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે આ ખાનામાં કેટલા લખીશું? 11. હવે સમજો અને લખો. 10 અને 1 કેટલા થાય? 10 અને 1 કેટલા થાય? 11. તો આપણે આ બોક્સમાં 11 લખીશું. આ તમારું આજનું હોમવર્ક છે. હવે આપણે અહીં એક ઇતર પ્રવૃત્તિ પણ કરવાની. જોયું બાળકો, હવે તમને ક્રમિક સંખ્યાઓ વિશે ખબર પડી. 11 અંક પણ લખતા આવી ગયું ને. હવે આ તમારે આજે હોમવર્ક કરવાનું છે. આ તમારું આજનું હોમવર્ક છે બંને ચોપડીમાં. અને આમાં રંગ પણ તમારે તમારો મનપસંદ પૂરવાનો છે. આવજો.